સોમા ભાઈએ તો થાળી ધકેલી ને કૂદકો જ માર્યો ને પોપટી નીચે જોયું તો બોલ્યો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો એટલે કહે છે કે મોઢામાં કઈ ચાવતો હતો એટલે કહે છે કે રોટલાની અંદરથી બોલ્યો મળ્યો કેવું ફની મતલબ હસવું આવે એવું છે હવે રોટલો કોઈ દી એની અંદરથી આ ગોરીઓ મળે પણ આ સરસ એવી રમૂજી એક વાર્તા આપણી સમક્ષ રજૂ કરી છે કે જેમાં ગોરીઓ ક્યાંથી મળે છે તો કે બાજરાનો રોટલો હોય ને એની અંદરથી કોપટી ઉફેરે છે તો એની અંદરથી આ ગોરીઓ મળે છે સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મારો વાલો ગોરીઓ મળી ગયો એટલે કે છે કે કેવો અચાનક ગુમ થયો ગોરીઓ અને કેવી રીતના અચાનક સપનાના રોટલામાંથી ગોરીઓ ફરીવાર મળી ગયો એક હાસ્યાસ્પદ જે આ સુંદર એવી વાર્તા હતી જે આપણે આ ભણ્યા હવે આના આધારે છે ને આપણે આજે સ્વાધ્યાયની અંદર પેજ નંબર 124 ઉપર ગોરીઓ ગુમ વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવ્યું એ તમારે અહીંયા લખવાનું છે એ કઈ એવી વાત હતી કે જ્યારે તમને હસવું આવ્યું તો હું બોલું છું તમે લખી નાખજો અથવા તો તમારે બુક છે એમાંથી પણ તમે લખી શકો છો બાપુ આપણો ગોરીઓ હવે આવું બોલે કે રોટલાની અંદરથી આપણને ગોરીઓ મળ્યો તો હસવું જ આવે ને બાપુ આપણો ગોરીઓ હવે આ શબ્દ વાક્ય જે બોલી છે એ તમારે તમારી બુકમાં અહીંયા લખવાનું છે ત્યારબાદ હવે બીજું વાક્ય એવું શું હતું કે આપણને હસવું આવે સોમાભાઈ તો નાચવા માંડ્યા હવે આ વાક્ય પણ કેવું છે હસવું આવે એવું તો બીજું વાક્ય તમારે ત્યાં લખવાનું છે સોમાભાઈ તો નાચવા માંડ્યા ત્યારબાદ ત્રીજું મળી ગયો મારો ગોરીઓ મળી ગયો હવે આ વાક્ય પણ તમારે ત્યાં લખવાનું છે મળી ગયો મારો ગોરીઓ મળી ગયો હવે ત્યારબાદ આપણે નીચે ચાલો હસવાનો અભિનય કરીએ હવે આપણને તમે હસતા તો હસો પણ આજે જુદા જુદા પ્રકારે હસવાનું છે મોઢું બગાડીને હસો આ રીતના જો અહીં આપણને ચિત્રમાં આપી દીધેલું છે મોઢું બગાડીને કેવી રીતના હસવાનું છે પછી ચાડા પાડીને કોઈના ચારા પાડતા હોય ને એ રીતના હસવાનું છે પછી ગાંડાની જેમ હસો પછી અટહાસ્ય કરો અને હસો કોઈને ગલી પછી કરે તેવું હસો પછી તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો આ રીતના જુદા જુદા પ્રકારે તમારે હસવાનું છે હવે નીચે આપણને ગપ્પા વાંચો અને કૌંસમાં આપેલી રીતના હસો અહીંયા આપણે હસવાનું છે આ રીતના ઉપર જે રીતના ચિત્ર આપ્યા છે એ જ રીતના તમારે હસવાનું છે વાર્તા વાંચતા તેમાંથી પરી આવી જાય અને મને ઊંઘ ઉડાડી ગઈ હવે આવું કેવું તમને હસવું આવે આ વાક્ય બોલું તો એ રીતના તમારે હસવાનું છે મનને તરસ લાગતા તે આખી નદી પી ગયો કેવું છે હસવું આવે વાક્ય છે ને સસલાભાઈ તો દાઢી કરાવવા સિંહ પાસે ગયા મેં આંગણામાં સમોસાનું બીજ વાવ્યું હવે કોઈ દી સમોસાના બીજ વાવવાના હોય એ તો સમોસા તો બનાવવાના હોય એના કઈ વૃક્ષ થાય નહીં ખુશી ટેબલ દફતરમાં મૂકી હું શાળાએ ગયો હવે કોઈ ખુશી અને એને દફતરમાં મૂકીને કોઈ શાળાએ જાય હાસ્યાસ્પદ વાક્ય છે હું વિમાનની જેમ ઉડ્યો તેથી શિક્ષકે મને શાબાશી આપી હવે કોઈ વિદ્યાર્થી વિમાનની જેમ આકાશમાં ઉડે ન ઉડે ચકીએ વાંસળી વગાડી ચકો પાણીમાં તરતો તરતો આવ્યો મેં નોટબુકમાં ઘર દોર્યું ને કૂતરાઓ તેમાં રહેવા આવ્યા કેવું ફની વાક્ય છે હવે મિત્ર સાથે વાતચીત કરવાની છે સોમાભાઈના બંને બળદોના નવા નામ પાડો હવે તમારે આ સોમાભાઈના બળદ છે એના નવા નામ પાડવાના થાય તો તમે શું પાડશો તમે વિચારજો પછી ગોરીઓ શોધવા માટે સોમાભાઈ ક્યારે ક્યારે તપાસ કરી હવે તમારે વિચારવાનું કે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી હતી તો કે બાજરી વાવી ત્યારે પછી બાજરીને લણવાની હતી ત્યારે પછી રોટલા બનાવતી વખતે દળનું દળતી વખતે દરેક વખતે સોમાભાઈ તપાસ કરી છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો તો કે જો છેલ્લે આપણને ખબર છે કે સપના જે છે એના રોટલાની કોફીની અંદરથી ગોરીઓ છે મળ્યો ગોરીઓ મળ્યો ને તમને સાચું લાગે છે કે ગપુ હવે આ વાક્ય ગોરીઓ મળ્યો હશે એ વાક્ય સાચું લાગે છે કે ગપુ લાગે છે ગોરીઓ ક્યાંથી મળ્યો હોય તો તમને સાચું લાગે એટલે કે છે ગોરીઓ ક્યાંથી મળે તો તમને સાચું આ વાક્ય લાગે તો કે ખેતરમાં ખૂબ આવ્યો છે તો ક્યાંક મતલબ ખેતરમાં મળે કે કોઈ સડક ઉપર રસ્તા ઉપર આપણને મળે તો આ વાક્ય આપણને સાચું લાગે હવે ગોરીઓ ગુમની જગ્યાએ તમે નવું શીર્ષક આપો હવે આ ગોરીઓ ગુમ આપણી વાર્તાનું જે શીર્ષક છે એની જગ્યાએ તમારે કોઈ બીજું અને શીર્ષક આપવાનું થાય તો તમે કયું આપશો એ વિચારજો
सोमा भाईनी जगह तमे हो तो तमे क्या क्या बड़द शोधवा शोधियो हो जो के सोमा भाई छे एनी जगह तमे हो तो तमे आ बड़द ने कई कई जगह शोधवा जात ए विचारजो। હવે પ્રશ્ન નંબર 10 યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા તો કે સોમાભાઈ પાસે કેટલા બળદ હતા તો આપણે અહીંયા લખીશું બે બળદ હતા ને એક ગોરિયો અને કાળિયો સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સુતા તો કે ભાતુભાઈને તો અહીંયા લખવાનું છે ભાતુ સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાયા તો કે કોને જોઈને હરખાયા તો કે ગોરિયાને ગોરિયો જોઈને સોમાભાઈ ગોરિયો જોઈને હરખાયા પછી છે બીજાના અને ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા તો કે ઘરના બીજા જે સભ્યો છે એ કોની ચિંતા કરતા હતા તો કે ગોરિયાની ગોરિયાની ચિંતા કરતા હતા હવે પાંચમું છે સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો કોણે રોટલો મૂક્યો તો કે રેવાબેને રોટલો મૂક્યો હતો સોમાભાઈની દીકરીનું નામ શું હતું તો કે સપના હતો ને સપના તો આપણે ખાલી જગ્યાની અંદર લખીશું સપના સોમાભાઈની દીકરીનું નામ સપના હતું તો આ રીતના તમારે પણ વ્યવસ્થિત ખાલી જગ્યા અહીંયા જે આપણને આપેલ છે ત્યાં પૂરવાની રહેશે વ્યવસ્થિત આ સમજો કારણ કે જેના આધારે પણ આપણે આગળના પ્રશ્ન જવાબ જે આપેલા છે એના ઉત્તર આપવાના થશે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ